લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર. સરસ્વતી સંગીત ક્લાસના બાળકોની મ્યુઝિક થેરાપી દ્વારા ચિન્મય માનસિક દિવ્યાંગ સંસ્થાના બાળકો ગરબે રમ્યા. ગુડવિલ ચેરિટેબલ ટ્રસ્ટ અને સરસ્વતી સંગીત ક્લાસીસ દ્વારા સરખેજ ખાતે આવેલા ચિન્મય માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા બાળકો માટે મ્યુઝિક થેરેપીનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સાથે કે માનસિક રીતે દિવ્યાંગ બાળકો તેમજ અન્ય શ્રોતાઓ તથા મહેમાનો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાઇજેનિક ભોજનની વ્યવસ્થા ગુડવિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. ચિન્મય દિવ્યાંગ સંસ્થાના સંચાલક ડોક્ટર ગર્ગ શુક્લાએ જણાવ્યું હતું કે અમારી સંસ્થાના દિવ્યાંગ બાળકો માટે સરસ્વતી સંગીત ક્લાસીસના બાળકો દ્વારા મ્યુઝિક થેરેપીના ભાગરૂપે ભાતીગઢ રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. તેનાથી અમારા બાળકો અત્યંત ખુશી વ્યક્ત થઈ હતી. ગરબાના આયોજન બાદ બાળકોને આપવામાં આવેલા હાઇજેનિક ફૂડ માટે અમે ગુડવિલ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માનીએ છીએ. સરસ્વતી સંગીત સ્કૂલના સંસ્થાપક વિક્રમભાઈએ જણાવ્યું કે સામાન્ય બાળકોની જેમ માનસિક રીતે દિવ્યાંગ બાળકો પણ સંગીતનો આનંદ માણી શકે છે. તેમના આનંદની અભિવ્યક્તિ સમજવા મ્યુઝિકલ થેરાપી કાર્યક્રમ થવો જરૂરી છે. આ સમગ્ર આયોજન આશીષ પટેલ અને સંજય શુક્લએ કર્યું હતું. ચિન્મય સંસ્થા જે મેન્ટલી રિટાયર્ડ અને સિવિયર પ્રકારના બાળકો છે, કે જે ગોડિયાના 2.5-3 વર્ષના બાળકો જેટલી જ માનસિકતા ધરાવે છે, એને ટ્રેનિંગ આપીને તૈયાર કરવાના, સેલ્ફ કેર કરી શકે, ટોયલેટ વગેરે જાતે જમી શકે, સાફ કરી શકે, એ પરિસ્થિતિમાં છેલ્લા 24 વર્ષથી કામ કરી રહ્યા છીએ. એમાં ઘણી સારી સફળતા પણ પ્રાપ્ત થઈ છે. તો દર્શક મિત્રો, આદા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.